अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। आजे तारीख 13/10/2020 ट्यूसडे एटले मंगलवार, स्टैंडर्ड 6, सब्जेक्ट इंग्लिश, यूनिट 4, वॉच योर वॉच। आज आ यूनिट में आपणे एक्टिविटी 8, 9 અને 10ની સમજ મેળવીશું। એક્ટિવિટી 8, ક્વેશ્ચન નંબર 1, નીચેના શબ્દ જૂથ વાંચો અને નોટમાં સારા અક્ષરે લખો। બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દ જૂથ આપેલા છે તે હું તમને વાંચીને સંભળાવું છું, તમે પણ ધ્યાનથી સાંભળો, વાંચવાનો પ્રયત્ન કરો અને એ શબ્દ જૂથ તમારે અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે લખવાનો રહેશે। બરાબર, ચલો પહેલું છે ટુક અ શોવર। ટુક અ શોવર એટલે શોવર એટલે આપણે આપણા બાથરૂમમાં શાવર હોય છે ને, ફુવારો હોય છે તે, બરાબર, એટલે ફુવારામાં બાથલો। બરાબર, રીચ ઓન ટાઈમ, રીચ ઓન ટાઈમ એટલે સમયસર પહોંચો। ફિલ ટુ સ્ટોપ, કોઈ પણ ફિલ્ડમાં તમે સ્ટોપ એટલે કે થોભો નહીં। રન ધ રેડ લાઇટ, રેડ લાઇટ થાય ત્યારે દોડો નહીં। બરાબર, પછી છે ફેચ ધ લાઇસન્સ, લાઇસન્સ સાથે રાખો। વેન્ટ બેક હોમ, ઘરે પાછા ફરો। પેઇડ ધ ફાઇન, ફાઇન એટલે દંડ, દંડ ભરો। કપ ઓફ ટી, એક કપ ચા। એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી એટલે જરા સાઈડ આપો। લાઈક હેલ, બરાબર, આ બધા જે શબ્દ છે તે તમારે અંગ્રેજી નોટમાં ફરીથી લખવાના, એકવાર લખવાના છે। ફરીથી આપણે વાંચી લઈએ, બરાબર। ટુક અ શોવર, રીચ ઓન ટાઈમ, ફિલ ટુ સ્ટોપ, રન ધ રેડ લાઇટ, ફેચ ધ લાઇસન્સ, વેન્ટ બેક હોમ, પેડ ધ ફાઇન, કપ ઓફ ટી, એક્સક્યુઝ મી, લાઇક હેલ્પ। બરાબર, ચલો આગળ વધીએ। એક્ટિવિટી 8 એને ક્વેશ્ચન નંબર 2, આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો। બરાબર, મળતા આવતા અર્થ એટલે કે સમાનાર્થી શબ્દ। બરાબર, અહીં પહેલો શબ્દ આપેલો છે નોઈસ, નોઈસ એટલે અવાજ, ઘોંઘાટ। બરાબર, હવે એ નોઈસનો સાચો અર્થ બીજો કયો, એટલે કે બીજો સમાનાર્થી શબ્દ કયો, એમાં બે ઓપ્શન આપેલા છે, તે બે ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ શોધવાનો। બરાબર, નોઈસના બે ઓપ્શન આપેલા છે, પહેલું છે મ્યુઝિકલ સાઉન્ડ અને બીજું છે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ। બરાબર, લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ, બરાબર, કયા કયા છે નોઈસના બે ઓપ્શન, એક તો છે મ્યુઝિકલ સાઉન્ડ અને બીજું છે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ। બરાબર, તો એનો સાચો જવાબ આવશે, નોઈસનો બીજો સાચો અર્થ છે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ। બરાબર, બીજો સાચો અર્થ કયો છે નોઈસનો, એટલે સમાનાર્થી શબ્દ લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ। બરાબર, ચલો બીજો શબ્દ જોઈએ, બીજો શબ્દ છે વિસ્પર્ડ, વિસ્પર્ડ માટે બે ઓપ્શન આપેલા છે, સ્પોક સોફ્ટલી અને ટોક સોફ્ટલી। બરાબર, ધીમેથી બોલો, ધીમેથી વાતો કરો, તો વિસ્પર્ડમાં સાચો અર્થ કયો આવશે, તો એનો જવાબ છે વિસ્પર્ડનો બીજો સમાનાર્થી અર્થ થાય સ્પોક સોફ્ટલી। બરાબર, એટલે ધીમેથી બોલો, સ્પોક સોફ્ટલી, આ એનો બીજો સાચો સમાનાર્થી શબ્દ છે। બરાબર, ચલો ત્રીજો જોઈએ, ત્રીજો શબ્દ છે ફેચ। બરાબર, ફેચ માટે બી ઓપ્શન આપેલા છે, ગીવ ઇટ, બ્રિંગ ઇટ, કયા કયા ઓપ્શન છે, ગીવ ઇટ, બ્રિંગ ઇટ, આ બંનેમાંથી સાચો જવાબ કયો,
तो फ्रेश माटे एनो बीजो साचो जवाब समानार्थी अर्थ छे ब्रिंग ईट। कयो छे? ब्रिंग ईट। बराबर, एटले फ्रेशनो बीजो साचो समानार्थी शब्द थयो ब्रिंग ईट। चलो चौथो, एप्रोच्ड। कयो शब्द छे? एप्रोच। तेना माटे बी ऑप्शन आपेला छे कोल्ड अने केम वेरी क्लोज़र। कया कया ऑप्शन छे? कोल्ड अने केम वेरी क्लोज़र। एप्रोचनो बीजो साचो समानार्थी अर्थ थयो केम वेरी क्लोज़र। बराबर, कयो साचो अर्थ थयो? केम वेरी क्लोज़र। बन्ने माथी साचो जवाब छे केम वेरी क्लोज़र। चलो पांचमो, पांचमो शब्द छे फाइन। फाइन एटले सरस नहीं, आ फाइन नो मतलब अलग थाय। फाइन, फाइन माटे भी ऑप्शन आपेला छे लॉस्ट मनी अने बीजो छे मनी टू पे एज पनिशमेंट। मनी टू पे एज पनिशमेंट, तो आनो साचो जवाब छे फाइन नो मतलब थाय मनी टू पे एज पनिशमेंट। बराबर, आपणे कहीए ने कि कोई पण आपणे दंड होय, दंड माटे ने फाइन शब्द अंग्रेजीमां कहेवाय। पनिशमेंट एटले सजा, दंड। बराबर, के तमने कोईपण माटे सजा थाय एटले तमे जो कोई गाड़ी वाहन आपणे चलावीने जईए छे तो पोलीसवाळा पकड़े से कोईपण रीते। हेलमेट ना पहरेलू होय, लाइसेंस न होय, आरसी बुक न होय, पछी अत्यारे मास्क पहरेलो न होय तो दंड करे छे, एटले फाइन भरावे छे। बराबर, एटले एक तरीकनी सजा छे, पनिशमेंट छे। तो पनिशमेंट माटे जे पैसा भरवामां आवे छे दंड रूपे तेने कहेवामां आवे छे फाइन। फाइन एटले मनी टू पे एज पनिशमेंट। बराबर, चलो एक्टिविटी 9। बराबर, क्वेश्चन नंबर 2, घरेथी निकलती वखते तमे शूँ भूली गया अने शूँ लईने निकळ्या ते वार्ताने आधारे खाली जग्यामां लखो। बराबर, चलो पहेलुं छे आई फॉरगेट, खाली जग्या एंड खाली जग्या। घरेथी निकळीए तो वाहन चालक पासे कई कई वस्तु होवी जोईए, पछी ट्राफिक पोलीस पूछीने पकड़ीने पूछे छे भाई तमारो लाइसन्स क्यां छे, पेपर बधा बताओ गाड़ीना। बराबर, તમારો હેલ્મેટ ક્યાં છે, બધી વસ્તુ પૂછે છે। તો આઈ ફોરગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ। બરાબર ને, જે વાહન ચાલક હોય તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને ગાડી જે ચલાવે છે તેના બધા પેપર્સ, એટલે કે ગાડીની જે આરસી બુક હોય, પછી જે વીમો કરાવે છે તે, બરાબર, એ દરેક વસ્તુ હોવી જોઈએ। એટલે ઘરેથી નીકળીએ એટલે કઈ કઈ વસ્તુ સાથે જોઈએ, તો આઈ ફોરગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ। બરાબર, ચલો બીજી ખાલી જગ્યા, ધેન આઈ ટુક લાઇસન્સ। બરાબર, હું લાઇસન્સ લઈશ એટલે કે લાઇસન્સ લઈને જઈશ। બરાબર, એટલે લાઇસન્સ હોવો જરૂરી છે, ધેન આઈ ટુક લાઇસન્સ। ચલો એક્ટિવિટી 10, ક્વેશ્ચન નંબર 1, અહીં આપેલા શબ્દોને ઓળખો અને લખો। બરાબર, ચલો પહેલું શું છે? પહેલું તમે જુઓ ટી આઈ એમ ઈ, ટાઈમ। બરાબર, પણ તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીં જે ટાઈમ શબ્દ લખેલો છે તે સ્પેલિંગ તો બરાબર છે પણ જે રીતે એને અંગ્રેજીમાં લખાવવું જોઈએ તે રીતે લખાયેલું નથી। દરેક શબ્દ એવા છે, જ્યારે પણ આપણે કોઈપણ શબ્દની શરૂઆત કરીએ તો પહેલો અક્ષર કેપિટલ આવે, વચ્ચે કોઈપણ અક્ષર કેપિટલ આવી શકે નહીં। બરાબર, તો અહીંયા તમે જુઓ ટી આઈ એમ ઈમાં એમ કેપિટલ વચ્ચે આવેલું છે, તો એ ખોટી રીતે લખાયેલું છે। આપણે સાચી રીતે કઈ લખી શકીએ તો ટી કેપિટલ આવશે, પછી આઈ એમ ઈ એ સ્મોલ આવશે, એટલે લખાશે ટી આઈ એમ ઈ, એમાં ટી કેપિટલ આવશે, બાકીના અક્ષરો સ્મોલ આવશે। બરાબર, ચલો બીજો શબ્દ સી એ એલ ઈ એન ડી એ આર, કેલેન્ડર। બરાબર, સ્પેલિંગ ખરી છે પરંતુ એની જે સ્પેલિંગમાં અક્ષરો લખેલા છે તે અક્ષરો બરાબર લખેલા નથી, કારણ કે પહેલો અક્ષર કેપિટલ આવે ત્યાં સ્મોલ આપેલું છે સી, અને બાકીના બધા અક્ષરો સ્મોલ આવે તો ત્યાં બધા અક્ષરો આપેલા છે, સિવાય ડી સિવાય બધા અક્ષરો કેપિટલ આપેલા છે।
तो आपणे एने खरीते कई रीते लखी शकीए? तो पहलो अक्षर सी कैपिटल लखाशे, पछी ए एल ई एन डी ए आर ए लखाशे स्मॉल, एटले कैलेंडर, बराबर। चलो तीजो शब्द छे सीजन, एस ई ए एस ओ एन, आमा पण एज छे। पहलो अक्षर जे एस कैपिटल लखावो जोईए તે કેવો લખેલો છે? સ્મોલ, પછી ઈ કેપિટલ લખેલો છે, એ સ્મોલ લખેલો છે, બાકીના ત્રણ એસ ઓ એન પણ કેપિટલ લખેલા છે। એટલે આ રીત લખવાની ખોટી છે, ભલે સ્પેલિંગ ખરી છે બરાબર, પણ રીત લખવાની ખોટી છે। સાચી રીત આપણે કઈ રીતે લખશું? તો પહેલાં એસ કેપિટલ લખીશું, પછી બધા અક્ષરો સ્મોલ, ઈ એ એસ ઓ એન, એસ ઈ એ S O N સીઝન, સીઝનમાં S કેપિટલ અને બાકીના અક્ષરો સ્મોલ, બરાબર। ચલો ચોથો શબ્દ છે ઈયર, Y E A R, એમાં Y સ્મોલ છે, E કેપિટલ છે, A સ્મોલ છે અને પાછું R કેપિટલ છે, બરાબર। સ્પેલિંગ ખરો છે, પણ સ્પેલિંગમાં જે અક્ષરો લખ્યા છે તે ખોટી રીતે લખ્યા છે। આપણે સાચી રીતે લખીશું તો વાય કેપિટલ આવશે અને ઈ એ આર એ સ્મોલ, એટલે વાય ઈ એ આર ઈયર, ઈયરમાં વાય આવશે કેપિટલ અને બાકીના અક્ષરો સ્મોલ। ચલો પાંચમું છે મંથ, એમ ઓ એન ટી એચ, એમાં એમ સ્મોલ, ઓ અને ઓ એન ને ટી કેપિટલ લખેલા છે વચ્ચે, અને છેલ્લે એચ સ્મોલ લખેલું છે। સ્પેલિંગ ખરો છે પણ લખાણ બરાબર નથી, અક્ષરો બરાબર લખેલા નથી। તો આપણે સુધારીને લખીશું તો એમ કેપિટલ આવશે અને ઓ એન ટી એચ એ આવશે સ્મોલ, એટલે એમ ઓ એન ટી એચ મંથ, બરાબર। ચલો આગળ જઈએ, છઠ્ઠો શબ્દ ડબલ્યુ ઈ ડબલ્યુ ડબલ ઈ કે, એમાં ડબલ્યુ સ્મોલ છે, એક ઈ કેપિટલ, બીજો ઈ સ્મોલ અને પાછો કે કેપિટલ, બરાબર। સ્પેલિંગ ખરો છે પણ લખવાનું કેવી રીતે? પહેલો અક્ષર ડબલ્યુ કેપિટલ, પછી ડબલ ઈ ને કે એ આવશે સ્મોલ, ડબલ્યુ ડબલ ઈ કે વીક, બરાબર। ચલો આઠો, એચ ઓ યુ આર અવર, બરાબર, અવર એટલે કલાક, એટલે એચ સ્મોલ છે, ઓ કેપિટલ, યુ સ્મોલ અને આર કેપિટલ, બરાબર। સ્પેલિંગ ખરી છે પણ લખીશું કેવી રીતે? પહેલો અક્ષર એચ કેપિટલ, ઓ યુ આર સ્મોલ આવશે, એટલે એચ ઓ યુ આર અવર, બરાબર। ચલો નવમું, મિનિટ, એમ આઈ એન યુ ટી ઈ, એમ આઈ એન યુ ટી ઈ, એમાં એમ સ્મોલ, આઈ એન યુ કેપિટલ, ટી સ્મોલ અને ઈ કેપિટલ, બરાબર। સ્પેલિંગ ખરો છે પણ એને લખીશું કેવી રીતે? ફરીથી તો પહેલો અક્ષર આવશે એમ કેપિટલ, આઈ એન યુ ટી ઈ એ આવશે સ્મોલ, એમ આઈ એન યુ ટી ઈ મિનિટ। ચલો પછી છે સેકન્ડ, એસ ઈ સી ઓ એન ડી, એમાં એસ સ્મોલ આપેલું છે, ઈ સી ઓ કેપિટલ છે, એન સ્મોલ છે ને પાછું ડી કેપિટલ છે। સ્પેલિંગ ખરો છે પણ અક્ષરો બરાબર લખેલા નથી, એટલે સુધારીને આપણે લખીશું, પહેલો અક્ષર એસ કેપિટલ અને બાકીના અક્ષરો ઈ સી ઓ એન ડી એ લખાશે સ્મોલ, એટલે એસ ઈ સી ઓ એન ડી સેકન્ડ, બરાબર। ચલો એના પછી અગિયારમો શબ્દ સી એલ ઓ સી કે, એમાં પહેલો સી સ્મોલ, એલ અને ઓ કેપિટલ, સી સ્મોલ અને કે કેપિટલ છે, બરાબર। એને સુધારીને લખીશું આપણે, પહેલો અક્ષર સી લખીશું કેપિટલ, પછી એલ ઓ સી કે ક્લોક, બરાબર, સી એલ ઓ સી કે ક્લોક, ક્લોક એટલે ઘડિયાળ, બરાબર। ચાલો એના પછીનો શબ્દ બારમો, ડબલ્યુ એ ટી સી એચ, ડબલ્યુ એ ટી સી એચ, ડબલ્યુ ડબલ્યુ એ સ્મોલ આપેલું છે, એ કેપિટલ આપેલો છે, ટી સ્મોલ છે અને સી એચ કેવો છે કેપિટલ છે,
बराबर स्पेलिंग खरो छे, परंतु आपणे एने सुधारीने लखीशुं केवी रीते, तो पहेलो अक्षर डबल्यू आवशे कैपिटलमां अने पछी ए टी सी एच ए आवशे स्मॉल, एटले डब्ल्यू ए टी सी एच वॉच, वॉच एटले घड़ियाळ, बराबर। चलो पछी छे ए एल ए आर एम, ए एल ए आर एम, ए स्मॉल, एल अने ए कैपिटल आपेला छे, आर स्मॉल छे અને એમ પાછું કેપિટલ છે, અલાર્મ, બરાબર। તો એને આપણે સ્વરને લખીશું, પહેલો અક્ષર એ કેપિટલ, એલ એ આર એમ આવશે સ્મોલ, એટલે એ એલ એ આર એમ અલાર્મ, બરાબર। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે જે શબ્દ બધા જોયા તે શબ્દની સ્પેલિંગ સાચી હતી, પરંતુ એની અંદર જે અક્ષરો લખેલા હતા તેમાં પહેલો અક્ષર કયુંમાં સ્મોલ આપી દીધો, વચ્ચે વચ્ચે અક્ષરો કેપિટલ આપી દીધા, તો એ રીતે શબ્દ ક્યારેય પણ લખી શકાય નહીં। જ્યારે પણ આપણે શબ્દ લખીએ ત્યારે એનો પહેલો અક્ષર જ કેપિટલ લખાય અને બાકીના અક્ષરો સ્મોલ લખવામાં આવે છે। તો તમારે પણ અહીં મેં જે શબ્દ સુધારીને બરાબર લખીને બતાવેલા છે, તો એ જ પ્રમાણે તમારે પણ તમારી અંગ્રેજીની નોટમાં વ્યવસ્થિત રીતે શબ્દની જોડણી ધ્યાનમાં રાખીને, સ્પેલિંગ ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત રીતે અંગ્રેજીની નોટમાં લખવાના રહેશે। Thank you. Yes, and